ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડોદરાના ડેસરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથનું પ્રસ્થાન કરાવ્યું. ડેસર તાલુકાના નવા શિહોર ગામેથી પ્રસ્થાન કરાવ્યું તો બાળ આરોગ્યમ કૃષ શ્રી કૃષ્ણ તક પ્રોજેક્ટનો પણ આરંભ કરાવ્યો છે. સંકલ્પ યાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધી. ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું, આ સાથે કહ્યું કે સરકારી યોજનાનો સીધો લાભ મળી શકે તેના માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી કચેરીએ હવે ધક્કો નહીં ખાવો પડે, આ સાથે લોકોએ હવે ગામથી શહેર સુધી નહીં જવું પડે. ગામમાં રથ આવી હકદારને ઘર આંગણે લાભ આપે છે અને દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવું બની રહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે પીએમએ તમામ સુધી લાભ પહોંચાડવા માટે આ યાત્રા શરૂ કરી છે. સંકલ્પ યાત્રા ઘરે ઘરે પહોંચાડે છે સરકારની પ્રજાલક્ષી યોજના, અને યોજનાનો લાભ લેવા માટે લોકોએ કચેરીના ધક્કા હવે નહીં ખાવા પડે. આ ધક્કાથી લોકોને મુક્તિ મળી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું તાલુકાનો આજે છેલ્લો કાર્યક્રમ એ આપ સૌના ગામમાં પૂર્ણ થઈ રહ્યો છે. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના તમામ ગામડાઓમાં જઈને આ દેશના પ્રત્યેક નાગરિકોને પોતાનો લાભ મળે, સરકારી યોજનાનો ડાયરેક્ટ લાભ તમને સૌ લોકોને મળી શકે તે માટે કોઈ બી સરકારી કચેરીઓ પર ધક્કો ના ખાવો પડે, તમારે સૌએ ગામોથી શહેર સુધી દોડવું ના પડે, અને તમારા જ ગામમાં મોદી રથ આવે અને એ રથ આવીને તમામ ઘરોમાં નાની મોટી જે કોઈ યોજનાઓના હકદાર છે ને યોજનાઓનો લાભ લેવાનો બાકી છે એ ઘર આંગણે આવીને તમને લોકોને યોજના આપવાનું કામગીરી કરે એવું દેશના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની રહી છે. આપણા પ્રધાનમંત્રી આદરણીય મોદીજી દ્વારા આપ સૌ લોકોને આ લાભ પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરાવવામાં આવી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ વડોદરા જિલ્લામાં ગામોમાં જે પ્રકારે આખી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે, અને મેં જે આંકડાઓ કાલે લીધા, હજારોની સંખ્યામાં લોકોને લાભ પહોંચાડવામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડોદરા જિલ્લા ટીમ દ્વારા ખૂબ જ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે. હું આખા વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.